दाखला नंबर बे बिग लिमिटेड ने स्मॉल लिमिटेड नू एक पाकु सर्वेयू तमने आपेलू छे अने एना उपरथी तमारे एकत्रित पाकु सर्वे तैयार करवानी बधी विधि करवानी छे अने एना माटे जरूरी गणतरीओ तमारे करवानी छे। तो जरूरी गणतरी नी अंदर सौथी पहेलू काम के शासक कंपनी ने गौण कंपनी नो संबंध कई रीते स्थापित थाय। तो शासक कंपनी पासे गौण कंपनी ना ओछामां ओछा 51% करता वधारे शेर होवा जोईए तो ज शासक कंपनी अने गौण कंपनी नो रिलेशन एनो संबंध स्थापित थाय छे। तो अहींया एवं कीधु छे के बिग लिमिटेडे तारीख 30/6/2013 ना रोज स्मोल लिमिटेड ना 5000 शेर 50000 नी किंमते मेळव्या हता। એટલે સ્મોલ લિમિટેડ નું આ પાકું સર્વેયુ છે એમાં 60000 શેર આપ્યા છે 10 નો 1 એવા એટલે 6000 શેર થયા। 6000 માંથી 5000 શેર આમને ખરીદી લીધા છે બરાબર। તો હવે એનું સોલ્યુશન આપણે કરીએ છે તો સૌથી પહેલું આપણે શાસક નું હિત ગણવાનું થાય। ઓકે જવાબ ગણીએ છે જવાબ તો સૌથી પહેલું શાસક નું હિત શાસક નું હિત ટકામાં તો 5000 માંથી 6000 શેર ખરીદેલા છે તો શાસક નું હિત બરાબર 5000 શેર ભાગ્યા 6000 શેર અને તમે કેલ્સી પર કેલ્ક્યુલેટર પર ગણી જજો ટકામાં જવાબ પોઈન્ટમાં આવે છે કે સીધે સીધું આવી જાય છે ગુણ્યા 100 કરવાના 5000 ભાગ્યા 6000 ગુણ્યા 100 કરો તો ટકામાં જવાબ પોઈન્ટમાં આવે છે કે એક્ઝેક્ટ આવી જાય છે 83.33 આવે છે એટલે 83.33 આવું જ્યારે પોઈન્ટમાં જવાબ આવતો હોય ત્યારે તમારે ટકા નહીં કાઢવાના ત્યારે શું કરવાનું બરાબર શું કરી દેવાનું બરાબર 5/6 પૂર્ણાંકમાં જ રાખવાનું બરાબર 0.83 તમે અપૂર્ણાંકો જતા કરો ને તો પછી જવાબમાં પ્રોબ્લેમ થાય એટલે જયારે બી આવું અપૂર્ણાંકમાં જવાબ આવે તો તમારે અપૂર્ણાંકમાં જ રાખવાનું 5/6 આ શાસક નું હિત થયું બરાબર। હવે એ જ પ્રમાણે આગળ અને લઘુમતી હિત અને લઘુમતી હિત તો લઘુમતી હિત એટલે બાકીનું જે વધે તો 1000 શેર બાકી વધે 1000/6000 એટલે 1000/6000 શેર બરાબર 1/6 આને બી આપણે પોઈન્ટમાં બદલતા નથી ટકા બદલતા નથી બરાબર લીધું ને તો બધી કોઈ ડાઉટ હોવો જોઈએ આગળ વધી શાસકનું હિત લઘુમતી હિત નક્કી થઈ જાય એના પછી આવે મૂડી નફો સૌથી મહત્વનો મુદ્દો મૂડી નફો બરાબર આપણે એને નંબર આપતા જઈએ 1 2 3 4 એટલે શું થોડું કામ ઈઝી થઈ જાય અને હું ટેબલમાં નાખી દઉં એટલે ટેબલમાં કામ થોડું વધારે ઈઝી થશે જસ્ટ અ મિનિટ ગ્રામ દબ ખાના નાખી દઉં કામ થોડું સરળ થઈ જાય પહેલું તમે શાસકનું હિત અને લઘુમતી હિત ગણી મૂડી નફો એટલે શું મેં તમને વ્યાખ્યા સમજાવી હતી કે શેર ખરીદ્યા તારીખ પહેલાનો જે ગૌણ કંપનીનો નફો હોય ને એ મૂડી નફો કહેવાય શેર ખરીદ્યા તારીખ પહેલાનો ગૌણ કંપનીનો નફો રાઈટ તો અહીંયા તમને એવું કીધેલું છે આપણને વધારાની માહિતીમાં જુઓ કે સ્મોલ લિમિટેડનું તારીખ નું
नफा नुकसान खातु तारीख 1/1/2013 ना रोज 3000 नी जमा बाकी बतावतु हतु अने अहींया सामान्य अनामत भी तमने 12000 आप्युं छे पण ए कई तारीख नुं छे एना विशे कोई वात आपणने करेली नथी बराबर। अने खास ध्यान आपजो ज्यारे भी आवो दाखलो गणता होईए त्यारे आ गणतरीमां मात्र ने मात्र आपणे गौण कंपनीना आंकड़ा ज ध्यानमां लईए छे। એટલે ગૌણ કંપની કઈ છે તો સ્મોલ લિમિટેડ એ ગૌણ કંપની છે અને બિગ લિમિટેડ જે છે એ શાસક કંપની છે, મોટે ભાગે નામ જ એવી રીતે આપેલા હોય છે। અહીંયા એક રકમમાં થોડુંક સુધારો આપણે કરી દઈએ, મેં લખ્યું નથી પ્રિન્ટિંગમાં રહી ગયું છે, મતલબ ટાઈપ કરવાનું રહી ગયું છે। સામાન્ય અનામતના કૌંસમાં તારીખ આપી છે તમને, સામાન્ય અનામતના કૌંસમાં તારીખ આપી છે 1/1/2013 ની તારીખ આપી છે બરાબર। તો આ તારીખ આપણને એવું બતાવે છે કે આજે શાસક કંપનીનું જે સામાન્ય અનામત અને ગૌણ કંપનીનું જે સામાન્ય અનામત એ તારીખ ના રોજ છે। વર્ષ દરમિયાન એમાં કોઈ વધારો થયો નહીં। પાકું સર્વૈયું તમને 31/12 નું આપેલું છે, પાકું સર્વૈયું જે છે ને એ તમને 31/12 નું આપેલું છે, પણ આ જે સામાન્ય નામત છે એ તમને 1/1 નું આપેલું છે। સામાન્ય નામત 1/1/2003 નું આપેલું, 13 નું આપેલું છે બરાબર। હવે એના ઉપરથી જ આપણને ખબર પડશે બરાબર। જોઈએ છે હવે કઈ રીતે એને આગળ વધારીએ છે, જસ્ટ અ મિનિટ, એક રકમ અંદર એટલે બધું ગડબડ થઈ ગઈ, આને ચેન્જ કરી, ચાલો જો તો 1/1/2013 ના દિવસે તમારી પાસે સામાન્ય નામત સ્મોલ કંપનીનો 12000 પડેલો છે અને 1/1/2013 ના દિવસે નફા નુકસાન ખાતાની જમા બાકી 3000 પડેલી છે। આ બંને જે તારીખે તમે શેર ખરીદ્યા 30/6 એ 30/6 પહેલાનો જ કહેવાય બરાબર। હવે ગયા દાખલાની અંદર શેર જે છે ને એ વર્ષની શરૂઆતમાં ખરીદવામાં આવ્યા હતા, અહીંયા વર્ષ શેર જે છે એ વર્ષના અંત વચ્ચે વર્ષની અધ વચ્ચે ખરીદવામાં આવેલા છે, ધ્યાન આપજો બરાબર। ઓકે આ તારીખ જે આપી છે ને તારીખ ઉપરથી તમને ખબર પડશે આપણું પાકું સર્વી 31/12 નું છે, પાકું સર્વી 31/12 નું છે એટલે વર્ષ શરૂ થાય 1/1/2013 અને પૂરું થાય 31/12/2013 અને શેર ખરીદ્યા છે વચ્ચે 30/6। હવે પ્રશ્ન એવો છે મૂડી નફાની ડેફિનેશન અને એની વ્યાખ્યા એ રીતે છે કે શેર ખરીદ્યા તારીખ પહેલાનો જે નફો છે એ મૂડી નફો કહેવાય, એટલે 30/6 પહેલાનો જે નફો છે ને એ મૂડી નફો કહેવાશે। હવે 30/6 પહેલાનો એટલે 1/1 તો 30/6 પહેલા જ આવે અને એના પછી જે થયું છે એ બધું 30/6 પછી, એટલે આપણે 30/6 પહેલા એટલે 1/7 પછીનો સમયગાળો 6 મહિનાનો અને 1/1 થી લઈને 30/6 સુધીનો સમયગાળો 30/6 નો બરાબર 6 મહિના બે ગાળા થાય છે। હવે મૂડી નફો સમજજો બરાબર, તો પહેલા તું લખું સામાન્ય અનામત, સામાન્ય અનામત, તો સામાન્ય અનામત તમારી પાસે કઈ તારીખની આપેલી છે 1/1 ની આપેલી છે, તો 1/1 ની હોય એ તો ઓબ્વિયસલી કઈ તારીખની હોય, 30/6 જે શેર ખરીદ્યા એ તારીખ પહેલાની જ હોય। 1/1/2013 ના દિવસે તમારી પાસે સામાન્ય અનામતની બાકી આપેલી છે અને એ સામાન્ય અનામતની બાકી તો પહેલાની જ હોય બરાબર છે। સામાન્ય અનામતની જે બાકી છે એ 1/1/2013 પહેલાની, 30/6/2013 પહેલાની જ હોય, કારણ કે 30 હું કેમ 30/6 વારંવાર બોલું છું કારણ કે 30/6 એ શેર ખરીદવાની તારીખ છે, 30/6 એ શેર ખરીદવાની તારીખ છે, 30/6 પહેલા જે નફો થયો એ બધો મૂડી નફો કહેવાય, એટલે 1/1/2013 ની જે બાકી હોય એ તો મૂડી નફામાં આવે જ, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી બરાબર। એટલે 1/1 ના દિવસે સામાન્ય અનામત ગૌણ કંપનીનું 12000 રૂપિયા છે, એટલે 12000 રૂપિયા સામાન્ય અનામત પૂરેપૂરો મૂડી નફામાં આવે, એના પછી એમાં કોઈ વધારો કે ઘટાડો કશું આપેલું છે નહીં। એ સિવાય નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું ખાતું 1/1/2013
तेर ना दिवसे केटलू आपेलू छे जो नफा नुकसान खातु एक एक 2013 ना दिवसे नीचे वधारानी माहिती मां लख्यू छे 3000 आप्यू छे बराबर छे ओके नफा नुकसान खातु तमने मळी गयु ओके अने सामान्य अनामत खातु भी तमने एक एक 2013 ना रोज नु मळ्यु मतलब एक एक 2013 वाळु तो बधु 36 पहला नु ज केवाय मूडी नफो केवाय परंतु आजे नफा नुकसान खातु तमने बेलेंस शीट मां देखाय छे पाका सर्वैया मां जे देखाय छे 18000 जो हाईलाइट करू छु तमने देखातु छे आजे 18000 छे એ તો 31/12 ની બાકી છે સામાન્ય અનામતમાં જેવું કીધું છે કે 1/1/2013 ના દિવસે હતું એટલે એ તો મૂડી નફામાં લઈ જતું પછી 31/12 ની અલગ બાકી નહીં આપી પણ નફા નુકસાન ખાતાના બ્રેકેટમાં તો કોઈ તારીખ આપેલી નહીં એટલે એ તો જે તારીખનું પાકું સર્વી એ તારીખનું જ કહેવાય 31/12 તમારી પાસે 18000 નું બેલેન્સ પડ્યું છે પણ 1/1/2013 ના દિવસે 3000 નું બેલેન્સ હતું તો મતલબ 15000 વર્ષ દરમિયાન તમે નફો કમાયો હશે એ 15000 આખા વર્ષનો 1/1 થી લઈને 31/12/2013 સુધીનો નફો કહેવાય એમાંથી 30/6 સુધીનો નફો મૂડી કહેવાય અને 30/6 પછીનો જે નફો છે એ મહેસૂલી કહેવાય બરાબર એટલે સામાન્ય અનામતમાં સરૂની બાકી મૂડી નફામાં આવે નફા નુકસાન ખાતાની પણ સરૂની બાકી મૂડી નફામાં આવે પણ 18000 આખરની બાકી છે એમાં 3000 સરૂની કાઢી નાખો તો વર્ષ દરમિયાન જે કમાયેલો નફો છે બરાબર તો આપણે એમ કહી શકીએ કે વર્ષ દરમિયાન કમાયેલ નફો બરાબર તો કેવી રીતે મળે વર્ષ દરમિયાન કમાયેલ નફો તો કૌંસમાં આપણે બતાવીએ કે 18000 ની આખર બાકી આપેલી છે એમાંથી 3000 ની શરૂની બાકી બાદ કરી દો એટલે તમને 15000 રૂપિયા વર્ષ દરમિયાન કમાયેલ નફો મળે અને એ 15000 માંથી માત્ર 6 મહિનાનો નફો પહેલા 6 મહિનાનો 1/1 થી લઈને 30/6 સુધી 6 મહિનાનો જે નફો છે એ નફો તમારે મૂડી નફામાં લઈ જવાનો છે 6 મહિનાનો એટલે 6/12 એટલે કરવું પડે ઓકે તો હવે કેટલી રકમ આવે ગણજો ગણો 7500 થાય છ બારાંશ સરવાળો કરજો ત્રણેય નો સરવાળો કરો 22500 રૂપિયા 22500 એ તમારો મૂડી નફો થયો આ પહેલો જે જવાબ એને માગ્યો છે મૂડી નફો એ આપણને મળી ગયો 22500 કુલ બરાબર કુલ મૂડી નફો કુલ મૂડી નફો બરાબર ચલો આ ગણતરીમાં કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો કોઈ પણ મૂંઝવણ હોય તમે પૂછી આ ખબર પડવી ખૂબ જરૂરી છે આવું ટૂંકો દાખલો તમને પૂછી શકે મૂડી નફો શોધો આપેલી માહિતી પરથી મૂડી નફો શોધો બરાબર તારીખોનું ખાસ ધ્યાન રાખવાનું છે તારીખ ખબર પડશે ને તો જ ખબર પડશે તારીખમાં નહીં મેળાવે તો નહીં ખબર પડે બરાબર એટલે ડેટ્સ ને ખાસ તૈયાર કરજો બરાબર ગયા દાખલામાં વર્ષની શરૂઆતમાં જ શેર ખરીદેલા હતા આ દાખલાની અંદર વર્ષની અધવચ્ચે શેર ખરીદો છો તમે બરાબર તો મૂડી નફો ગણવાની પદ્ધતિ બદલાઈ જાય છે બરાબર ચલો કોઈ ડાઉટ નહીં ના હોય તો આગળનો દાખલો લઈએ હવે બરાબર છે તો ત્રીજા નંબરની ગણતરી આવશે બે નંબર પૂરા થયા ત્રીજા નંબરની ગણતરી ત્રીજો આપણે ગણીશું મહેસૂલી નફો મહેસૂલી નફો તો મહેસૂલી નફો કોને કહેવાય તો શેર ખરીદ્યા તારીખ પછી જે નફો થયો હોય ને
એ બધો મહેસૂલી નફો કહેવાય. તો શેર ખરીદ્યા તારીખ પછીનો નફાની વાત કરીએ તો સમજો કે 30/6 પછી, તો સામાન્ય અનામતમાંથી તો કશું આવે જ નહીં, એ તો 1/1/2013 નું જ હતું. નફા નુકસાન ખાતામાં 1/1/2013 વાળું તો ઉપર લઈ લીધું છે, પણ 1/1/2013 મતલબ 15,000 જે વર્ષ દરમિયાન કમાયા એમાંથી 6 મહિના ઉપર લઈ લીધા, તો 6 મહિના બાકીના નીચે આવે મહેસૂલીમાં, બરાબર. એટલે આપણે એમ કહી શકીશું નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું, બરાબર. અને એમાંય ખાસ કરીને કહીશું કે વર્ષ દરમિયાન કમાયેલો નફો, વર્ષ દરમિયાન કમાયેલો નફો અહીંયા લખીએ છીએ બ્રેકેટ ની અંદર, વર્ષ દરમિયાન કમાયેલ નફો, બરાબર. અને એ બી આપણે અહીંયા લખી દઈએ 15,000 × 6/12, બરાબર. પહેલા 6 મહિનાનું ઉપર જતું રહ્યું અને બીજા 6 મહિનાનું અહીંયા આવશે, બરાબર. એટલે તમારી રકમ થાય છે અહીંયા ટોટલ 7,500. તમારો મહેસૂલી નફો, એ તમારો મહેસૂલી નફો, માત્ર નફા નુકસાન ખાતાની બાકી, બીજું કશું નહીં. નફા નુકસાન ખાતાની બાકી માત્ર જ છે, બીજું કશું છે, બરોબર છે. કોઈ કન્ફ્યુઝન ખરું આમાં? નો, નો કન્ફ્યુઝન એટ ઓલ. હવે નેક્સ્ટ આપણે ગણતરી કરીએ છીએ, ચોથા નંબરનો પોઈન્ટ. ચોથો પોઈન્ટ આવશે પાઘડી કે મૂડી અનામત. આ સિક્વન્સ યાદ રાખવાનું, બરાબર. પાઘડી કે મૂડી અનામત, પાઘડી કે મૂડી અનામત, બરાબર. પાઘડી કે મૂડી અનામત ગણવું હોય તો આપણે સૌથી પહેલા આપણે શેર મૂડીમાં ભાગ, પછી મૂડી નફામાં ભાગ, અને એ બંનેનો સરવાળો એટલે શેરની આંતરિક કિંમત અને ખરીદ કિંમત સાથે સરખાવવાની. ખરીદ કિંમત વધારે હોય તો પાઘડી, ખરીદ કિંમત ઓછી હોય તો મૂડી અનામત, આ નિયમ છે, બરાબર. તો સૌથી પહેલા આપણે લખીશું શેર મૂડીમાં શાસકનો ભાગ, બરાબર. એટલે આટલું બધું લાંબુ લખતા નહીં, ખાલી એટલું જ લખીએ, શેર મૂડીમાં ભાગ, શેર મૂડીમાં ભાગ. ચાલો, તો શેર મૂડીમાં શાસકનો ભાગ આપણે ગણવાનો. શેર મૂડી કોની લેવાની? ગૌણ કંપનીની લેવાની. તો 60,000 માં શેર મૂડીનો શાસક કંપનીનો ભાગ કેટલો છે? 5/6 છે કે નહીં? ઉપર ગણે તો ને યાદ. તો 5/100 કેટલું થાય? 50,000 ભાગ થાય. પછી મૂડી નફામાં ભાગ, મૂડી નફામાં ભાગ, મૂડી નફા ભાગ. તો મૂડી નફામાં ભાગ, મૂડી નફો આપણે ગણ્યો ઉપર 22,500 આવ્યો કુલ. 22,500 માં શાસકનો ભાગ 5/6, 5/6 18,750, બરાબર છે ને. આપણે જો હમણાં ટકાવારીમાં લીધું હોત ને બધા પોઈન્ટ પોઈન્ટ, તો પછી દરેક વખતે તમારે 3-3-3-3 બધું કરવું પડે. એટલે ટકાવારીમાં એક્ઝેક્ટ જવાબ ના આવે તો આવું કરી દેવાનું, તો તમારું કામ ઈઝી થઈ જાય, કામ બરાબર. ચાલો ચાલો, સરવાળો મારો બંને નો 68,750 થાય. 68,750 ને આપણે કહીશું શેરની આંતરિક કિંમત. શું કહીશું? શેરની આંતરિક કિંમત. કિંમત બરાબર. હવે તમને પ્રશ્ન પૂછી શકે શેરની આંતરિક કિંમત એટલે શું, શાસક કંપનીમાં શેરની આંતરિક કિંમત એટલે શું? તો આ શેરની આંતરિક કિંમત કહેવાય, આ ખબર પડવી જોઈએ આપણને, બરાબર. શેરની આંતરિક કિંમતને કોની સાથે સરખાવવાની? આપણે શેરની આંતરિક કિંમતને એની ખરીદ કિંમત સાથે સરખાવવાની. ખરીદ કિંમત ક્યાં છે? તો અંદર નીચે વધારાની માહિતી લખ્યું તું જુઓ, 50,000 ની કિંમતે શેર ખરીદ્યા છે, હે ને.
बराबर ने, तो अहीं लखीशु आपणे शेर नी खरीद किंमत, शेर नी खरीद किंमत, तो शेर नी खरीद किंमत आपणे केटली 50,000, 50,000 कहेवाय। हवे तफावत बोलो, 18,750 आने शू कही आपणे, पागड़ी के मूड़ी अनामत, पागड़ी गमे एक जवाब लखवानो, पागड़ी के मूड़ी अनामत बेमांथी एक छे। आ पागड़ी क्या मूड़ी अनामत कहवाय, મૂડી અનામત કહેવાય, કારણ કે ખરીદ કિંમત ઓછી છે, બરાબર? એટલે આ ભી એક ટૂંકો પ્રશ્ન છે તમારો, કે બંનેમાં તફાવત જે છે, પાઘડી ક્યાંક મૂડી અનામત કહેવાય, તો અહીંયા લખીશું મૂડી અનામત, અને મૂડી અનામત હોય ને તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે, અને પાઘડી હોય તો મિલકત લેવા બાજુ આવે, બરાબર? અને જો બંને હોય તો જે વધારે હોય, મૂડી અનામત હોય વધારે હોય તો મૂડી અનામત માંથી પાઘડી બાદ કરીને બતાવવાની, અને જો પાઘડી વધારે હોય તો પાઘડી માંથી મૂડી અનામત બાદ કરીને બતાવવાનું, પણ બંને સામ સામે એક જ પાકા સરવૈયામાં બતાવવાના નહીં, આ નિયમ છે એનો, બરાબર? ચલો, આટલે સુધીમાં કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન નહીં? હવે પાંચમો મુદ્દો આવશે, પાઘડી કે મૂડી અનામત પછી લઘુમતી હિત। આ લઘુમતી હિત એ છે કે જે પાકાશ્રયમ બતાવવાનો છે, લઘુમતી હિત, અને લઘુમતી હિત જે રીતે પેલું શેરની આંતરિક કિંમત ગણતા હોય એ રીતે ગણવાનું છે, શેર મૂડીમાં ભાગ, મૂડી નફામાં ભાગ ને મહેસૂલી નફામાં ભાગ, ત્રણેયમાં ભાગ લેવાનો, બરાબર? તો પહેલા આપણે શેર મૂડી નફામાં ભાગ લઈએ, બરાબર? તો શેર મૂડીમાં ભાગ અને મૂડી નફામાં ભાગ કોનો લેવાનો, લઘુમતીઓનો, તો લઘુમતીઓનો ભાગ એક ષષ્ઠમાંશ છે, એટલે એક ષષ્ઠમાંશ કરો, એક ષષ્ઠમાંશ કરીએ તો શેર મૂડીમાં 10,000 આવે, અને 22,500 નો એક ષષ્ઠમાંશ કેટલો થાય, 3,750, બરાબર? ચલો, મૂડી નફામાં ભાગ, મહેસૂલી નફા, હવે મહેસૂલી નફામાં ભાગ, મહેસૂલી નફામાં ભાગ, મહેસૂલી નફામાં ભાગ, મહેસૂલી નફો કેટલો ગણેલો ઉપર આપણે, 7,500 ગણેલો ને, 7,500 નો એક ષષ્ઠમાંશ ભાગ, 7,500 નો એક ભાગ્યા 6 ભાગ, સરવાળો માર દઈએ, 15,000 લઘુમતીઓનો હિત થયો, લઘુમતીઓનો હિત 15,000 થયો કુલ, બરાબર? કોઈ ડાઉટ નહીં, હવે છેલ્લી ગણતરી, લાસ્ટ કેલ્ક્યુલેશન, મહેસૂલી નફામાં શાસકનું હિત, મહેસૂલી નફામાં શાસકનું હિત, મહેસૂલી નફામાં શાસક નું હિત, મહેસૂલી નફામાં શાસક નું કેટલું હિત છે જોઈ લઈએ, તો મહેસૂલી નફામાં નફા નુકસાન ખાતું એકલું જ હતું, બીજું તો કઈ હતું નહીં, બરાબર? તો નું ખાતું એવું લખી દો, નું ખાતું સમજવું પડશે ને, શોર્ટમાં કૌંસમાં 7,500, એમાં શાસક નો ભાગ કેટલો, તો 7 6 ભાગ્યા 5 ભાગ્યા 6,
पांच भाग्या छ, पांच भाग्या छ गण आठ हजार सात सौ पचास। आठ हजार क्या थी, थाई सात हजार पांच सौ तो टोटल छह हजार बसो पचास, बसो पचास, छह हजार बसो पचास बराबर लिखियो ने। બધું રૂપિયામાં છે બરાબર, એટલે અહીંયા કયો આપણે એવું દર્શાવી દઈએ રૂપિયા ઈઝી રે, રો એડ કરી દઈએ, રો અભાવ, એન્ડ હિયર ઓલ ધ થિંગ ઇઝ ઇન રૂપીઝ, રૂપીઝ રૂપિયા બરાબર છે। तो आ बधी गणतरीओ में कोई पण गणतरी तमने समझण न पड़ी हो तो मने पूछी सको, बधुं काढ नाखीए, लाइनो बधी सारी ना लागे बराबर छे, हवे बधी जे लाइन जोईती होय मूकी दो बराबर, समझाय बीजू समझाय तीजू आटले सुधीनो टोटल, पछी एमांथी कम्पेरिजन करी એટલે આ મળી ગયું તમને બરાબર, લઘુમતીઓનું હિત બરાબર। તો આ તમારું કમ્પ્લીટ પ્રેઝન્ટેશન, છ છ ગણતરી બધી વાંચી શકાય છે આઈ થિંક, અને આ નાની નાની ભલે આખો દાખલો ના પૂછાય બરાબર, પણ આ નાની નાની બધી ગણતરી તમને આવડવી જોઈશે બરાબર ને, કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછો, નહીં તો પછી આપણે પાકું સર્વૈયું બનાવીએ જઈએ પાકા સર્વૈયામાં। વેરી નાઇસ, ચાલો ઓકે, ચાલો પાકા સર્વૈયાનું નમૂનો આપણે ઉપરથી કોપી મારી દઈએ એટલે તૈયાર મળી જાય। આવું બનાવવાનું છે આપણે એકત્રિત પાકું સર્વે, કોનું? બિગ લિમિટેડ નું, બિગ લિમિટેડ નું એકત્રિત પાકું સર્વે બરાબર, એ નામ બદલી દઈએ અમે, બિગ લિમિટેડ કરી દઈએ, બધું કાઢ નાખીએ છીએ, ચલો સાફ બિગ લિમિટેડ નું તારીખ 31/12/2013 ના રોજ નું એકત્રિત પાકું સર્વે, એકત્રિત વર્ડ યુઝ કરીએ, એકત્રિત પાકું સર્વે, કોન્સોલિડેટ બેલેન્સ શીટ કહેવાય ઇંગ્લિશમાં, શું કહેવાય? કોન્સોલિડેટ બેલેન્સ શીટ। ઓકે, કરવાનું શું હવે આની અંદર, આપણે કોઈ પણ એક બાજુથી શરૂ કરીએ, સપોઝ હું મિલકત લેણા બાજુથી શરૂ કરું છું તો સૌથી પહેલું તમને આપ્યું છે જમીન અને મકાન, જમીન અને મકાનમાં તો કોઈ ચેન્જ હતું નહીં, હતું કઈ? તો આજે દેખાય જમીન અને મકાન તમને, ખાલી એનો સરવાળો કરવાનો, બીજું કશું જ નહીં। ચલો સરવાળો કરી દો, તો નીચે મૂકી દઉં એને, અહીંયા કેટલો સરવાળો થાય, 190 બરાબર છે। પછી બીજી મિલકત તમને આપેલી છે પ્લાન્ટ અને મશીનરી, એમાં પણ કોઈ ફેરફાર હતો નહીં, એટલે એનો બી સરવાળો માર દો, 85,000। પછી ત્રીજું છે આપણે 84 થાય, હા 84 હજાર વધારે થઈ ગયા, 84 હજાર, ચલો પછી ત્રીજી વસ્તુ છે અહીંયા રોકાણ, આ રોકાણમાં સ્મોલ લિમિટેડ ના 5,000 શેર સહિત છે, એ 5,000 શેર આ 60,000 માં સમાયેલા હોય, કારણ કે બિગ લિમિટેડ ની મૂડી, એ મૂડી બિગ લિમિટેડે ખરીદેલી છે, એટલે આ બિગ લિમિટેડ ના રોકાણમાં 50,000 જે ખરીદ કિંમત છે ને, એરી 50,000 દેખાય છે, એરી આ 50,000 એ આ 60,000 માં સમાયેલી છે, એ 50 માંથી 60 ઓછા થઈ જાય, એટલે 50 માંથી 60 માંથી 50 ઓછા થાય તો 10 વધે, તો 10 એ
અને પાંચ પેલા સ્મોલ વાળા તો ખરા એમને જ, તો કેટલા થયા ટોટલ? 55,000 થયા, ના 15,000 સોરી, કેટલા થયા? 15,000 થયા ને, 15,000. તો અહીંયા આપણે લખીશું રોકાણ બરાબર રકમમાં 15,000. જેને ન સમજણ પડતી હોય કૌંસમાં લખી કાઢે બરાબર કે આ કઈ રીતે આવ્યું છે. આપણે ત્રણ વસ્તુ અહીંયા લખી છે. જો પેલું 60,000 જે હતું એ 60,000 માંથી 50,000 ઓછા કર્યા છે બરાબર, અને 5,000 પ્લસ કર્યા છે. એ રીતે આપણે આ લાયા છીએ 15,000 બરોબર. પછી બીજું શું છે આગળ મિલકતમાં? હવે સ્ટોક, તો સ્ટોકમાં કોઈ ચેન્જ છે જ નહીં, બેનો સરવાળો કરી દો. 36 સ્ટોક દેવાધારણ બેંક, ત્રણેયનો સરવાળો જ કરવાનો ખાલી. ચલો નીચે મૂકી દઈએ. ત્રણ વસ્તુ જોઈશે. આ કેટલી લાઈનો છે? એક બે, એક હજી ઉમેરવી પડશે એમ લાગે. એક ઉમેરવી, હા. ત્રણ મિલકતો અહીંયા મૂકી દઈએ. સરવાળો બોલ જાઓ ફટાફટ. સ્ટોક નો સરવાળો બંને નો 42, પછી દેવાદારો નો સરવાળો બંને નો 44, બીજો કોઈ પોઈન્ટ છે નહીં એના ઉપર, 58, અને બેંક સિલક બંને નો સરવાળો 10 ને 10, 30,000. એક બાજુ નું કામ પૂરું, બાજુ આવી ગયું. આ બાજુ પહેલું શેર મૂડી, હંમેશા ધ્યાન રાખજો શેર મૂડી માત્ર શાસક ની જ લખાય. શેર મૂડી માત્ર શાસક ની જ લખાય, એટલે શેર મૂડી 10 નો 1 એવા તો સીધે સીધું શાસક નું ખાલી લઈ લઈએ એટલે વાર્તા પૂરી થઈ ગયા. હંમેશા શાસક ની જ લખાય, એટલે આ શાસક ની શેર મૂડી આપણી અહીંયા આવી ગઈ બરાબર. પછી બીજા નંબરે આપણે મૂડી અનામત આવ્યું હતું ઉપર ગણતરીમાં, તો અહીંયા મૂડી અનામત લખીશું. મૂડી અનામત કેટલું હતું? મૂડી અનામત કહો મને, કેટલી ગણતરી હતી? એના પછી મૂડી અનામત પછી લખી દઈએ સામાન્ય અનામત. સામાન્ય અનામત સામાન્ય અનામત જે છે એ 50,000 બીગ નું તો ખરું જ, બીગ ની તો 50,000 એમને એમ જ રહેશે, પણ સ્મોલ ની તો કોઈ રકમ છે જ નહીં. સ્મોલ ની તો છેલ્લી ગણતરીમાં આવી હોય તો લેવાની, છેલ્લી ગણતરીમાં ખાલી નાનું ખાતું જ છે, એટલે બીગ નું ખાલી આવશે, પેલાનું કશું જ નહીં આવે. તો બીગ ના કેટલા છે? 50,000 છે ને સામાન્ય અનામત, સ્મોલ નું કશું જ નથી બરાબર. પછી નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું બીગનું કેટલું છે? બીગનું તો બધું જ આવે છે એમને, બીગનું 24,000 છે. 24,000 તો લેવાનું જ, અને સ્મોલ નું આજે છેલ્લી ગણતરી કરી ને તમે 6,250 દેખાય છે, હા આ લેવાનું. 6,250 એડ કરી દો આમાં, 6,250. તો હવે કેટલી રકમ થાય? બેટરી ગઈ, બે મહિના હું બેટરી જરા લગાવી દઉં. કેટલું થઈ ગયો? 30,250. એના પછી નેક્સ્ટ જે આવે છે લેણદારો, તો લેણદારોમાં ખાલી બંને નો સરવાળો કર દો, બીજું કશું છે નહીં. અને એક લઘુમતીઓનું હિત લખવાનું છે, લઘુમતીઓનું હિત
तो लघुमती हित के लिए शोध दू आपड़े लघुमती हित 15,000 तू ने चलो 15,000 लघुमती नो हित अने पछी लेनदारो ले लो चलो लेनदारो कितना सरवाळो बने नो 40 15 55 સરવાળા કર દો મારી ચોપડીમાં જવાબ 4,09,000 આપી છે આવી ગયું છે 4,09,000 બંને બાજુ આવે છે 4,09,000 બરાબર અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો બરાબર લેક્ચરનો ટાઈમ બી ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે 5 મિનિટ બાકી છે ખાલી પણ એમાં હું નવો દાખલો લેવાનો નથી હવે આટલું તો આપણે રાખીએ છીએ બરાબર આ દાખલાને બરાબર સ્ટડી કરજો જે વસ્તુ આની અંદર આવી છે બરાબર એને યાદ રાખજો એનો ક્રમ યાદ રાખજો તો આગળ મોટા દાખલાઓ ગણવામાં તમને તકલીફ નહીં પડે આપણે ભલે એક્ઝામ ગમે તે રીતે લે પણ આ નાનું 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 બનીને જ મોટું થતું હોય છે બરાબર એટલે આ બધું જ તૈયાર રહેશે ને તો ઓટોમેટિક બધું આવડી જવાનું છે એટલું બધું અઘરું છે નહીં બરાબર સમજણ પડી દાખલામાં પૂરેપૂરી બરાબર છે તો આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આનું રેકોર્ડિંગ મારી પાસે અવેલેબલ થાય છે રેકોર્ડિંગનું ક્યાંક નાના મોટા વિડીયો હું બનાવતો હોઉં છું બરાબર રેકોર્ડિંગના અને યુટ્યુબ પર શેર કરતો હું તમારા ગુજરાતી મીડિયમના મેં હજી નથી બનાવ્યા પણ ઇંગ્લિશ મીડિયમના ઘણા બધા બનાવેલા છે અને એ તો યુટ્યુબ ચેનલ ઉપર જો તમે જાઓ ને મેં એકાદ વિડીયો શેર કર્યો હતો કઈ વખતે આજે બી એક વિડીયો સવારે શેર કર્યો હતો મેં પડતર નફા જથ્થા વિશ્લેષણ સીવીપી એનાલિસિસ કહેવાય છે ભલે ઇંગ્લિશ મીડિયમ હોય ક્યાંક ને ક્યાંક વચ્ચે ગુજરાતીમાં સમજાવટ ચાલતી જ હોય છે તો એ વિડીયો પણ તમે જોજો તો એનાથી પણ તમને ઘણા બધા કોન્સેપ્ટ કારણ કે આખું આજે હું ભણાવું છું એનું જ લાઈવ રેકોર્ડિંગ બરાબર એમાંથી નાનું મોટું જે એડિટિંગ કરવાનું હોય એડિટિંગ કરીને મૂકેલું હોય છે એ પણ તમે જોજો બરાબર તો એમાં બી ક્યાંક કોઈ દાખલો તમને સારો એવો મળી જાય શીખવા માટે અને પ્રેક્ટિસ ખૂબ કરજો ઘરે પ્રેક્ટિસ તમે કરશો તો જ આવડશે બાકી નહીં આવડી શકે બરાબર છે તમારી પ્રેક્ટિસ તમારી મહેનત જ છેલ્લે કામમાં આવે સાહેબ ગમે એટલો સારો હોય પણ જો વિદ્યાર્થી જ મહેનત ના કરે તો કશું જ નીકળી શકે નહીં જે કંઈ છે તમારા ઉપર જ છે બરાબર તો એ રીતે તૈયાર કરજો એને બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એવા વિડીયોઝ તમને મળતા રહે આજે લેક્ચર્સ તમને કેવું લાગ્યું એનું રિસ્પોન્સ છેલ્લે આપતા જજો આપણે યુઝ્યુઅલી જેમ આપતા હોય ચેટબોક્સની અંદર કંઈક દેખાવું જોઈએ દર વખતે બરાબર છે કેવી સ્ટાર્સ તમને લાગતા હોય એ તમે મૂકજો બરાબર આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આવતા અઠવાડિયે થેન્ક યુ વેરી મચ ફોર જોઈન